પવિત્ર ભૂમિ દ્વારકા તાલુકામાં ફરી એક કલંકિત ઘટના સામે આવી છે. વાત છે દ્વારકા તાલુકાના મીઠાપુર પાસે સુરત કડાડી ગામની, જ્યાં રાત્રિના સમયે 80 વર્ષીય વૃદ્ધા મહિલા સાથે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની કોશિશ થતાં સમગ્ર પંથકમાં એરેરાટી ફેલાઈ છે. આવો જોઈએ શું છે આ સમગ્ર મામલો. દ્વારકા તાલુકો આમ તો પવિત્ર ભૂમિ ગણાય છે, પણ છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા અવનવા બનાવોએ આ ધરતીને લાંછન લગાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મીઠાપુરના સુરજ કરાડી ગામે બસ સ્ટેન્ડ અંદર 80 વર્ષીય મહિલા સાથે એક નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કરી વૃદ્ધ મહિલાને ઘરે તેમજ મોઢાના ભાગે ડૂચો દઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ થતાં આ મામલે મીઠાપુર પોલીસ દોડતી આવી હતી. સમય સચૂકતા સાથે પોલીસે આ નરાધમ શખ્સને ઝડપી આઈપીસી કલમ 354, 370, 511, 307 મુજબ ગુનો નોંધી આરોપીની ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શું હતો સમગ્ર મામલો જરા આવો નજર કરીએ. સુરજ કરાડી અને મીઠાપુર શહેર આમ તો એક જ કહેવાય. સુરજ કરાડી ખાતે રાત્રિના સમયે જસરાજભા માણેક રહેવાસી સામારસર ગામનો સુરજ કરાડી બસ સ્ટેન્ડ પાસે ફરતો હોય બસ સ્ટેન્ડ અંદર ફાતમાબેન નૂર મહમદ બ્લોચ નામની 80 વર્ષીય મહિલા આ બસ સ્ટેન્ડ અંદર હોય તેની આ નરાધમ શખ્સના અંદર શેતાન જાગતા આ 80 વર્ષીય મા દાદી સમાન ગણાતી વૃદ્ધ મહિલા પણ નજર બગાડતો હતો. તેની એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક બળાત્કાર કરવાની કોશિશ કરી આ મહિલાને ઘરા તેમજ મોઢાના ભાગે ચોરની વિટાળી ટૂંપો દઈ જાનથી મારી નાખવાની કોશિશ થતાં આની જાણ સ્થાનિકોને થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપીને પોલીસ ઝડપી વિવિધ કલમો મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી જસરાજભા માણેક નામના આ શેતાન યુવાની સમાજની માન મર્યાદા અને આબરૂને સાર જાહેર લાંછન લગાડી દીધું છે. આરોપીએ સરા જાહેર બસ સ્ટેન્ડમાં આવું કૃત્ય કરવાની હિંમત કરેલ હોય સભ્ય સમાજમાં રોષની લાગણી છે. 80 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે આ પ્રકારની ઘટના દેવભૂમિ દ્વારકાની પવિત્ર ભૂમિ માટે લાંછનરૂપ કહી શકાય. દેવભૂમિ ગણાતી આ ધરતી પર આ પ્રકારના બનાવોથી ચોક્કસ સમાજમાં એક ખરાબ અસર ઊભી થતી હોય છે, ત્યારે આવા સમાજમાં શેતાનોના કડકમાં કડક ઉદાહરણરૂપ સજા થાય તે પણ ખૂબ જરૂરી છે. હર્તો પોલીસે આ આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ સમગ્ર પ્રકરણ ઓખા દ્વારકા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મુકેશ મોકરિયા, જેડીએસ ટીવી, દ્વારકા.